नमस्कार, हाजर छू तमारो पार्थ। राजनीति एटले वायदो, वेपार अने भविष्यवाणीनी भरमार। गुजरातनी चूंटणीमां हजु तो पहला तबक्कानुं मतदान पण बाकी छे, त्यारे दरेक राजकीय पक्षो पोतपोतानी भव्य जीतनी भविष्यवाणी बाकी रह्या छे। कोनी जीत थशे ते तो 8 ડિસેમ્બર खबर पड़शे, पण नेताओ जाणे માતાજી અને ભૂવા કે ભવિષ્ય વેતા હોય તે રીતે દાવા કરી રહ્યા છે, પણ શું જીતની આ ભવિષ્યવાણી પાછળ તેમનો કોઈ સર્વે છે કે આકલન છે કે પછી હવાબાજી, તેના ઉપર કરીશ ચર્ચા। સીધી ચર્ચાનું શરૂઆત કરીશ। ભારતીય જનતા પાર્ટીમાંથી ઉર્વેશભાઈ જોડાયા છે, કોંગ્રેસમાંથી વિરમ દેસાઈ જોડાયા છે। ઉર્વેશભાઈ, तीजो पक्ष आयो छे, कागळ उपर घसीने लखीने कही रह्यो छे अमारी आटली सीटो, आ डिस्ट्रिक्ट में आटली सीटो आवशे, अमारो आ सर्वे कही रह्यो छे, भारतीय जनता पार्टी नो सर्वे शुं कही रह्यो छे? नमस्ते। भारतीय जनता पार्टी नुं जे आकलन छे ए प्रमाणे प्रचंड बहुमती थी अमे विजय मेळवीशुं ए वात नक्की छे, अने आ पहेली वखत आ प्रमाणेनुं आकलन नथी। आ छेल्ला 32 વર્ષથી गुजरात में आ प्रमाणेनी स्थिति वर्ताई रही छे, अने आ वखते एमा प्रचंड मोजू जनचेतनानुं एक प्रचंड मोजू आवी रह्युं छे, जेनाथी परिणाम उपर खूब ज सकारात्मक असर थवानी छे भारतीय जनता पार्टी माटे। अने एना आधारे ए जनतानी संवेदनाना आधारे आजनी अंजारनी सभाने आधारे अन्य सभाओने आधारे प्रचारना जे कार्यक्रमों थाय छे, लोकोनी वच्चे जईने जे अत्यारे प्रतिसाद सांपड़ी रह्यो छे भारतीय जनता पार्टीना नानामां नाना कार्यकर्ताथी माडीने प्रधानमंत्री श्री सुधीने, ए आपणने चोक्कस कहे छे के आपणे बहु ज भव्य जीत तरफ आगळ वधी रह्या छे। भारतीय जनता पार्टीनुं छठ्ठू शासन सत्र शरूआत थशे 8મી ડિસેમ્બરે। बिलकुल। વિરમભાઈ, કોંગ્રેસનું શું છે ભવિષ્ય? અમે મોટી મોટી વાતો અને ગુલમાંગો ફેંકવાની અમને આદત નથી। 27 વર્ષ અમારા મિત્ર છેલ્લા 32 વર્ષથી બોલ્યા, એટલે કંઈક મને એમની ભૂલ થઈ, કેમ કે વચ્ચે પાછા 20 વર્ષમાં લઈ ગયા હતા, અને પાછા 27માં તો છે, પણ 20 લઈ ગયા, 5-7 વર્ષ કોના કાપે એ નથી ખબર। 5 વર્ષ ચીમનભાઈ અને ભાજપ, પાછા 5 વર્ષ પાછા 32 વર્ષ ઉપર વળ્યા છે। પણ સાચી વાત એ છે કે કોંગ્રેસ જે કહે છે એ માત્ર વાતો નથી હોતી। અમે 125ની વાત કરી છે કે 125થી પ્લસ અમે થઈશું, એટલા માટે કે અમને જનતાનો મિજાજ અમને ખબર છે। જનતા અત્યારે જે રીતે ત્રાહિમામ છે, જે પ્રજાના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે, મારા દેશના પ્રધાનમંત્રીને અહીંયાથી જ્યારે પ્રધાનમંત્રી અને તત્કાલીન મુખ્યમંત્રી હતા અને જે વાતો કરીને અહીંયાથી ગયા હતા, એ ખોબલેને ખોબલે મત મળ્યા, આખા દેશમાંથી અમને જે મત મળ્યા છે, એ આખા દેશની સમસ્યાઓ, આજે ચાઇના બોર્ડર ઉપરની વાત કરીએ કે બીજી ત્રીજી ઘણી બધી સમસ્યાઓ મૂકી માત્ર સત્તા લાલસામાં રચ્યા પચ્યા રહેતા મારા પ્રધાનમંત્રી આજે પ્રદેશ આખો દેશ નોધારો મૂકી અને ગુજરાતની અંદર પડ્યા પાથર્યા છે। બિલકુલ, માત્ર નહીં, હવે હું એક આગળ એક વાત કરીશ, એમને જે વાત કરી આનો મારે જવાબ આપવો છે। 32 વર્ષની તે સંવેદનાની વાતો, સંવેદનાની વ્યાખ્યાનો એમને કયો અર્થ છે વ્યાખ્યા છે અમને ખબર નથી, પણ એમને એક વાત યાદ કરાવી દઉં કે કેશુભાઈ પટેલથી આપણે શરૂઆત કરીએ, 129 બેઠકોથી લઈને આજ સુધીની જે આપણે વાતો કરીએ, તો અત્યાર સુધી એમનો જે વોટ શેર છે એ પણ ઘટ્યો છે, સાથે સાથે એમનું મત એમની જે સીટો છે ઘટતી જ ગઈ છે। 17 છેલ્લે તો 99 બેઠક ઉપર આવી ગયા હતા, એટલે એ વખતે એમના ભવિષ્ય વેતા 108 જેમના ઉપર કેસ છે, એ ગુનાહિત માનસિકતા ધરાવતા વ્યક્તિ એમના પ્રદેશ પ્રમુખ છે, 150 બેઠકોની વાતો કરતા હતા એ વખતે, શું થયું આપણે સૌએ જોયું છે। એટલે આમની બધી વધાર પડતી વાતોમાં પડવાની જરૂર નથી, અમે જે સત્ય છે, જે કરવાના છીએ, જે થવાનું છે એ અમે કહ્યું છે, માત્ર ને માત્ર અમે જીતવાના છીએ, તો 125 બેઠકો સાથે અમે સત્તા મેળવીશું અને ગાંધીનગર હવે દૂર નથી અમારા। બિલકુલ વિરમભાઈ, તમને પેન પણ આપી દે, કાગળ પણ આપી દો, 125 સીટ લખીને આપી દો, જે 125 સીટો આવીને તો છાતી ઠોકીને હું બતાવીશ। વિરમભાઈ, 125 પ્લસ, હા હું એમ કહું છું ને, તમે કહો ને, પણ એમને 100, હું એમની પણ એમની પાસે પણ જઈશ, 125 બેઠકો અમે જનતા, તમને કાગળ ને પેન લઈને લખીને આપી દો, એ જ કહું છું
એ જ વાત કરી રહ્યો છું કે 125 બેઠકોથી ઉપર અમે જીતી રહ્યા છીએ અને એટલા માટે અમે ખાલી ખાલી કોઈ જેમ કે પેલા એમને ભાઈ ભાઈ માસીયા ભાઈઓ જે વાતો કરી રહ્યા છે એવી અમારી વાતો નથી. એ અરવિંદ કેજરીવાલ વાત કરે કે અમે તમને વિશ્વાસ નથી 125 સીટ ઉપર. કોને? તમને. અમને તો વિશ્વાસ છે. એટલે કહું લખીને આપ. અરે લખી એમાં લખી આપવાનું શું હોય? 125 જનતાનો વિશ્વાસ અમારો અમારી સાથે. પ્રજા અત્યારે અંડરકરન્ટ અમે જ્યાં જ્યાં અત્યારે ડોર ટુ ડોર પ્રચાર જ્યાં જ્યાં કરી રહ્યા છીએ ત્યાં દરેક જગ્યાએ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એના આધારે અમે કહી રહ્યા છીએ. માત્ર હવા હવાઈ કરવાની વાતો નથી કરતી કોંગ્રેસ ક્યારે. અને કોંગ્રેસ જે વચનો આપ્યા છે, જે 8 વાયદાઓ જે રાહુલજી આપ્યા છે, એ 8 વાયદા જે છે એ કાયદા બનવા જઈ રહ્યા છે અને એની એ વાત ઉપર એટલા માટે જનતા ભરોસો મૂકી રહી છે કે ભૂતકાળમાં અમે બધું કરીને આપેલું છે. અમે વેચ્યું નથી. બિલકુલ. આપણે દેશની કે પ્રદેશની વાત કરીએ તો જે અમે કઈ જે આયામો ઉભા કર્યા છે એ અમે પ્રજાના સુખાકારી માટેના આયામો અમે ઉભા કર્યા છે. વેચ્યા કોઈ નથી. એ અમારા જે બનાવેલા આયામો છે એ અમને ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 27 બધું વેચવાનું ચાલુ કર્યું અને છેલ્લે કેન્દ્રમાં ગયા તો બિલકુલ બિલકુલ વિરમભાઈ બિલકુલ. ઉર્વિશભાઈ કેટલી સીટો? બે તૃતીયાંશ બહુમતીથી વધારે સીટોથી ભારતીય જનતા પાર્ટી વિજયી બનશે. ઉર્વિશભાઈ લખીને આપી દો ને. આ બોલેલું છે, ઓન રેકોર્ડ જ છે. બે તૃતીયાંશ બહુમતી ભાજપ. હવે આનું કારણ શું છે? તો કોંગ્રેસ દાવો કરે છે, એ તો દર વખતે પાંચ ચૂંટણીઓથી આ પ્રકારનો દાવો કરે છે કે અમે બહુમતીમાં આવીશું. પ્રજાએ જોયું છે કે અંતિમ પરિણામ શું હોય છે. બીજી વસ્તુ કે આ વખતનું જે લોકતંત્ર છે, જે પ્રમાણેનું જે વાતાવરણ છે, એ પરફોર્મન્સ વર્સિસ પ્રોપેગેન્ડાનું વાતાવરણ છે. પરિણામ કોણે આપ્યું અને પ્રચાર કોણે કર્યો, તો પરિણામ કોણે આપ્યું એ બાબત તો જનમાનસમાં સતત કામગીરીના માધ્યમથી ઘડાતી ગઈ છે. એટલે જનમાનસ બની ચૂક્યું છે. હવે પ્રચારની જે વાત આવે છે, તો પ્રચારમાં પરિણામ છે કે પરિણામ શૂન્ય પ્રચાર છે? આ બે વસ્તુનો ભેદ. બિલકુલ, આનો જવાબ આપી દો વિરમભાઈ, આનો જવાબ આપી દો કે પ્રચારમાં દેખાતી નથી કોંગ્રેસ. ઉર્વિશભાઈ કહી રહ્યા છે, આવ્યો ત્યારે ટીવી ઉપર એક જાહેરાત ચાલતી હતી, ભરોસાની સરકાર. જે જનતાએ ભરોસો તમારા ઉપર મૂક્યો એ ભરોસાની ભેંસે પાડો જણ્યું. હું એના દાખલા આપું. તમે શું કર્યું છે? જનતાના મતને લૂંટવાનું કામ કર્યું. 99 બેઠકો હતી, તમને મળી માંડ મળી, મરતા મરતા બચ્યા. એવી વાત કરવી હોય તો એ કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. પણ જ્યારે તમે જનતા કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારો જે જીતેલા હતા એમને તોડવાનું, સારી પેલો ખરીદ વેચાણ સંઘ જે તમે ચલાવી રહ્યા છો, તમને એટલો જ ભરોસો છે? તમારા કાર્યકરને કેમ ટિકિટ નથી આપતા? તમારા કાર્યકરને કેમ તમે ઉચ્ચ સ્થાને નથી બેસાડતા? માત્ર ને માત્ર મારા ઉર્વિશભાઈને ત્યાં આગળ ખુરશી સાફ કરવા માટે રાખ્યા છે, અહીંયા જનતાની વચ્ચે બોલવા માટે અમને તકલીફ મૂકે છે. આજની જનતા ત્રાહીમામ છે. શું મોંઘવારી નથી? જ્યારે 375 રૂપિયાની ગેસનું સિલિન્ડર મળતું હતું ત્યારે તમે મોંઘવારીની વાત કરતા, કોંગ્રેસના શાસનમાં ડોલર 36 રૂપિયા આવી ગયો હતો. એટલું મનમોહનસિંહ અમારા પૂર્વ વડાપ્રધાન, અને મને ગર્વ છે કે મારી જે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છું કે જેમાં મનમોહનસિંહ જે હતા એ વડાપ્રધાન, એને તમે ભોગવવા કઈ બાકી ના રાખ્યું. જુઠ્ઠાણા ફેલાવીને એમના શાસનમાં ડોલર છે. અને એ વખતે પ્રધાનમંત્રી એના મુખ્યમંત્રી એ વખતે એવું કહેતા હતા કે રેઇનકોટ પહેરીને નાય છે અને બોલો પાપ એ કરે. બિલકુલ, તમે છાપરે ચડીને પોકારી રહ્યું છે તમારું પાપ. એ પાપને ધોવા માટે તમે અહીંયા પડ્યા પાથર્યા છો, પ્રજાના ટેક્સના પૈસાને વેડફી રહ્યા છો. કોરોના કાળની અંદર લોકોને મરતા છોડી મૂક્યા તમે. તમે કયા મોઢે અહીંયા મત માગવા આવ્યા છો? તમને શરમ આવવી જોઈએ. જ્યારે આજે પ્રજા ત્રાહીમામ છે ત્યારે કહો છો પ્રજાનો અમને એક તમારા. બિલકુલ બિલકુલ વિરમભાઈ, વિરમભાઈ એ મંચ ઉપર વિરમભાઈ ફરી ટાણ આવશે. શું કર્યું છે આ દેશમાં? અરે તમે જે ગૃહમંત્રી બન્યા ને એ લોકશાહી સાંભળી લઈએ.
એ જુઠ્ઠાણું તો તમારી વચ્ચે નથી બોલ્યા, સાંભળી લઈએ, એમને સાંભળી લઈએ, મારી વાત સાંભળી લઈએ, પહેલા બે ટાઈમ છે, તમારી પાસે આવું છું, હિન્દુ તમારી પાસે આવું છે, તમે તમારી પાસે આવું છું, હિન્દુ મુસ્લિમની વાતો કરી અને મત માંગવા નીકળ્યા, બાટલા હાઉસમાં પહોંચી ગયા, અરે ગુજરાતની ચૂંટણી, ગુજરાતની ચૂંટણી છે ત્યાં બાટલા હાઉસ ક્યાં આવ્યું? આઠ વર્ષથી તમે સાંભળી લઈએ, આ રીતે ડિબેટ નહીં થાય વિરમભાઈ, ગુજરાતની પ્રજા એ વંશવાદી રાજકારણ નો ટુકડો નથી, ભાજપ નો કાર્યકર્તા એ સેવાને સમર્પિત છે, આ વંશવાદ નથી, અશોક ભટ્ટ ભૂષણ ભટ્ટ આ વંશવાદ નથી, વંશવાદ નથી, ભારતીય જનતા પાર્ટી અશોક ભટ્ટ એમના પુત્ર વંશ ભૂષણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર એ સેવા ને સમર્પિત છે, રાષ્ટ્ર ને સમર્પિત છે, એ જનચેતના એનું એક ઉદાહરણ આપો વિરમભાઈ, માનવતાની દ્રષ્ટિએ સાંભળજો, બાજુ પર મૂકી દો, વિરમભાઈ નો અવાજ ડાઉન કરો, ચાર કર્યો છે, ઉર્વિશભાઈ આપની વાત મૂકો, માનવતાનું સેવાનું ઉદાહરણ આપું કે કોવિડના સમયે સિવિલ હોસ્પિટલમાં ગંભીર કટોકટીઓ સર્જાઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ભારતીય જનતા પાર્ટી પરિવારના કાર્યકરોએ સમગ્ર સિવિલ હોસ્પિટલના માળખાને સંચાલન પોતાના હાથમાં લઈ લીધું હતું, વોર્ડ બોય તરીકે ફરજ બજાવી હતી, એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી હતી, દવાઓ માટે ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ છે, તમારો રેકોર્ડ છે, દાખલો અને પ્રજા પાસેથી દાખલો લઈ લેજો, દાખલો બોર્ડ સાથે નથી લેવાનો, અને દાખલો આપું તમને, બનાસકાંઠામાં જયારે પૂર આવ્યું હતું, ગંભીર પૂર આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ માત્ર વાહિયાત, એક ઉદાહરણ તમને આપું, અત્યારે નવરંગપુરા વોર્ડ ની અંદર મ્યુનિસિપલ કાઉન્સિલર ની જે ચૂંટણી થઈ એમાં એક મુસ્લિમ ને હિન્દુ બનાવી અને જે બેઠકો મેળવી છે, આ શું એ ધર્મ નો એટલો જિહાદ ના કહેવાય? ચૂંટણી જિહાદ ના કહેવાય? કોર્ટમાં સાબિત થઈ ચુક્યું છે, એના સર્ટિફિકેટ જન્મ દાખલા સાથે આ બધું જ ખોટું સાબિત થઈ ગયું. નીરવ કવિ નામ સાથે આપું છું, નવરંગપુરા વોર્ડ માંથી તમે પ્રજાને ગેરમાર્ગે દોરો, પ્રજા નહીં સાંભળો, મારી એક મિનિટ, એક મિનિટ ચૂંટણી લડાવો છો, એના સર્ટિફિકેટ આધાર કાર્ડ થી માંડી કોના ખોટું બન્યું એને સજા થવી જોઈએ, હાઈકોર્ટે એની નોંધ લીધી છે, ટિપ્પણી કરી છે, એનો છે જવાબ ઉર્વિશભાઈ પાસે? તમે એક મિનિટ, એક મિનિટ ઉર્વિશભાઈ, એક મિનિટ વિરમભાઈ, તમે આટલું બધું બોલો છો, ચલો વાત સાચી હશે, માની પણ લીધું, પણ બીજા કોંગ્રેસના નેતા સુવે છે એ કેમ નથી બોલતા? એમનો કેમ પ્રચાર નથી દેખાતો? કોનો પ્રચાર? કોણ કે છે નથી દેખાતો? પ્રધાનમંત્રી છે દેશના પ્રધાનમંત્રી, એ જયારે કહેતા હોય તમને એમનો વિશ્વાસ નથી રહ્યો, એનો મતલબ કે પ્રધાનમંત્રી પર કોઈને વિશ્વાસ જ નથી રહ્યો, આ તમે નહીં, આ દેશની જનતાને પણ નથી રહ્યો વિશ્વાસ, જાહેર મંચ ઉપરથી એ બોલ્યા છે પ્રધાનમંત્રી શ્રી, એ જાહેર મંચ ઉપરથી આ બોલ્યા છે કે કોંગ્રેસ સાયલેન્ટ ચાલી રહી છે, ઘેર ઘેર મિટિંગો કરી રહી છે, મને બધી જ ખબર, પ્રધાનમંત્રી બોલ્યા છે, હું નથી બોલ્યો. ભારતીય જનતા પાર્ટીનો અભિગમ બહુ સ્પષ્ટ છે,
જાહેર કર્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ માટે કમિટી બની ગઈ છે અને 8મી સિવિલ કોડ ઉપર દેશની પ્રદેશની જનતાની પ્રદેશની જે પ્રજાના જનતા નહીં આવે હવે પાકિસ્તાન પર આવશે બાટલા ઉપર અહીં આવી ગયું હવે આ બધું આવું ચાલશે માટે ગુજરાત પ્રદેશની જનતા વાત નહીં આવે તો એક મિનિટ બોલી લો જાહેર મંચ ઉપરથી 2014 પહેલાની આપણે વાત કરી હતો અને 14 પછીના એક વર્ષ 2015ની વાત કરી જાહેર મંચ ઉપરથી પ્રધાનમંત્રી એમ કહેતા હતા બોલો સસ્તું પેટ્રોલ જોઈએ કે ના જોઈએ આ લોકો લૂંટી રહ્યા છે કે નથી લૂંટી રહ્યા 1000 પેટ્રોલ પહોંચવાનો હતો ને આમના શાસનમાં હવે આવું સવાલ જવાબ કેમ નથી કરતા સામે આવે અને છેલ્લી વાત પ્રધાનમંત્રી અહીં આવ્યા હોય અને સરકારી મિશનરી એમની સાથે હોય તંત્ર આખું લાગેલું હોય પછી ભલે ને યાસીન બાપુ કરીને એક વેજલપુરના ઉમેદવાર છે એ પોલીસ એમને છેક ઈરાનથી પાછા બોલાય ધાક ધમકી આપીને એમના છોકરાને કિડનેપ કરી અને અહીંયા એવું કહેવામાં આવે તમારે ચૂંટણી લડવાની છે આ પક્ષમાંથી એટલે કહી દો અને તે આટલું બધું કર્યા છતાંય પ્રધાનમંત્રી અહીંયા આવે ને એમની ખુરશીઓ ખાલી રહેતી હોય એમને અંદાજ આવી ગયો છે કે આપણો મેળા વખતે પડવાનો નથી બિલકુલ ઉર્વિશભાઈ ત્રીજો પક્ષ એ માત્ર ભવિષ્યવાણી કરીને માહોલ બનાવી રહ્યો છે એમના માછા ત્રીજા પક્ષનું અત્યારે જે પગરાણ જે થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની કોઈ ગંભીરતા નથી પ્રજા પ્રત્યે ગંભીરતા કે નથી લોકતંત્ર પ્રત્યે ગંભીરતા એટલે એ જે બેજવાબદારીની ભાવના જે છે એ જનમાનસ સમજી ગયું છે એટલે એમને એમના નિયંત્રણમાં રાખશે બીજી મહત્ત્વની વાત એ છે કે ઐતિહાસિક અભિગમની વાત છે કે ગુજરાત પ્રત્યે ભારતની સત્તા બિંદુનો અભિગમ શું રહેલો છે કે ગુજરાતને તોડો ગુજરાતમાંથી કોઈ ખમીરવંતુ નેતૃત્વ ભારતમાં દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર આવી ના જાય એ વાતનું ધ્યાન રાખજો એટલે ગુજરાતના નેતૃત્વને હંમેશા તોડવામાં આવ્યો ગુજરાતના વિકાસ માટે હંમેશા અવરોધ પરિણામે યોજનાઓ તો મૂકી પરંતુ એ ગાજર નીતિથી પ્રજા સુધી તમે પહોંચાડી નહીં અને પ્રજાને ગરીબની ગરીબ રાખી માટે અમારે 80 કરોડ લોકોનો ફૂડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોગ્રામ કાયદો બનેલો છે તમે ગુજરાતની પ્રજા સમજી ગઈ કે એમનો રખેવાળ સાચો રખેવાળ કોણ છે અને એટલા માટે અમે કહીએ છીએ 6મી વાર 7મી વાર કે અમે 2/3 વધારે બહુમતીથી 8મી ડિસેમ્બરે ગુજરાતમાં ફરીથી અમે સેવાનું કાર્ય શરૂ કરીશું બિલકુલ ઉર્વિશભાઈ 1995થી તમારી જે સીટો છે તે ઘટતી જઈ રહી છે જી તો આ વખતે કેવી રીતે જી પાર્થભાઈ જે સત્તાનું જે સાંભળી લે વિરમભાઈ આવું તમારી પાસે જે સત્તાનું સમીકરણ જે રીતે બનતું ગયું અને એમાં નેતૃત્વમાં ફેરફારો આવે સંગઠનાત્મક ફેરફારો આવે એની સ્વાભાવિક થોડી ઘણી અસર થતી હોય આપણે આ કોઈ લોકશાહી એ કોઈ રોબોટિક્સ નથી એટલે એ સંવેદનશીલ પ્રજા જે ગુજરાતની જે છે એનું રિફ્લેક્શન આવતું હોય છે એટલે એની અસર થોડી ઘણી થતી હોય છે એનો અમે સ્વીકાર કરીએ છીએ પરંતુ આ વખતે
જે પ્રમાણે કન્સોલિડેશન થયું છે અને જે પ્રમાણે અત્યારે જે નેતૃત્વની સ્વીકૃતિ થઈ છે, એ ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ હોય કે પાટીલજીનું હોય કે અમિતભાઈનું હોય કે નરેન્દ્રભાઈનું હોય, એ ગુણવત્તા જે આવી છે, ક્વોલિટી ઓફ લીડરશિપની વાત છે, એ જનમાનસ એનાથી અભિભૂત થાય છે. એ ક્વોલિટી ઓફ લીડરશિપ જે ભારતીય જનતા પાર્ટી છે ઐતિહાસિક રીતે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય છે, માટે અમારો વિશ્વાસ. બિલકુલ વિરમભાઈ, 2017માં પાટીદાર આંદોલન હતું, એના લીધે ફાયદો થયો હતો, આ વખતે કયું ફેક્ટર જોઈ રહ્યા છો? ફેક્ટર અમે ક્યારેય કોઈનો ઉપયોગ અમે કર્યો નથી. તમે જે વાત કરો છો પાટીદારની, પાટીદાર સમાજનો એક અચલાયેલો વર્ગ હતો જે અમારી સાથે આવ્યો. એનો મતલબ એ નથી કે અમે પાટીદાર રહેતા અને પાટીદારના લીધે જ અમારે, પાટીદારે શિરોમાન્ય છે અમારા માટે, દરેક સમાજ શિરોમાન્ય છે, માત્ર પાટીદારની વાત નથી કરતા. પણ જે રીતે પાછલા 8 વર્ષથી અને એમાંય પાછલા 2-3 વર્ષથી આપણે જ્યારે જોઈએ તો મોંઘવારી માઝા મૂકેલી છે. આટલા બધા પેલા વિશ્વાસપૂર્ણક, જે દ્રઢ વિશ્વાસપૂર્ણક જે રીતે વાત કરી રહ્યા છે કે અમે તો જીતવાના 2/3 જે વાતો કરે છે, તો આમાં માત્ર એક જ વાત આવી શકે કે ક્યાંક સરકારી મશીનરીનો ખોટો દુરુપયોગ થવાનો છે. જે ચૂંટણી કમિશનને, જે કમિશનરને જે મૂકવામાં આવ્યા છે એમાં એની નોંધ પણ સુપ્રીમ કોર્ટે લીધી છે ને, એના વિશે ટિપ્પણી કરી, એટલે ક્યાંક ગેરરીતિ આચરવાની છે, ચોક્કસ હોય હોવી જોઈએ. બીજી એક મિનિટ આની અંદર એડ કરું, સોશિયલ મીડિયામાં એક બહુ વિડીયો વાયરલ થાય છે. તમે મોંઘવારીની વાત કરી તો કે સિંહ છે ને, સિંહના ખર્ચા જાજા હોય, સિંહના વેચીને કે ગધેડું ના લવાય. આ હું નથી કહી રહ્યો, આ ગુજરાતની જે વિડીયો વાયરલ થયો એ પબ્લિક કહી રહી છે. બરાબર છે આપની વાત. એમ કહો છો સિંહનાને કયા સંદર્ભમાં તમે લો છો અને સેના સિંહ, સિંહ કોને કહેવાય? કે સિંહ એને કહેવાય કે જે એમ કહેતા હતા એક દિવસ કે પાકિસ્તાન ચાઇનાની સામે આંખ લાલ કરીને વાત કરવાની હોય, પાકિસ્તાનને એનો ઠેકાણું બતાવી દેવાનું હોય, તો તે બિરયાની ખાવા તમે તો ગયા, ત્યાં તો સાલોની આપ લે કરી તમે. અને સિંહ કોને કહેવાય? એ મારી મરદાની આ દેશની પૂર્વ વડાપ્રધાન જેને 36 ગોળીઓ છાતી ઉપર ખાધી હતી, પણ એને પાકિસ્તાનના ટુકડા કરી નાખ્યા હતા. એકને બાંગ્લાદેશ બનાવી દો, એક નવો દેશ, આખો એશિયાનું ભૂગોળ બદલી જેને નાખ્યું, એને સિંહ કહેવાય? જેને એક પણ કોંગ્રેસ તો પ્રધાનમંત્રી કોંગ્રેસ પાર્ટીમાંથી આવેલો બતાવો કે જે ઇલુ ઇલુ કરવા માટે પાકિસ્તાન ગયો હોય અને ત્યાંથી પાછા આવીને અહીંયા આતંકવાદ લઈને આવ્યો, તો એના ઉદાહરણ તમારે લેવા હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વડાપ્રધાન બન્યા છે એ લોકો લઈને જ્યારે જ્યારે અહીંયાથી ગયા, ક્યાંક ચર્ચાઓ કરી, ક્યાંક એમની સાથેની મેચ ફિક્સિંગો થઈ, એ ફિક્સિંગો સાથે એ પઠાણકોટમાં હુમલો થાય, અટલ બિહારી વાજપેયી જ્યારે પાકિસ્તાન જઈને પાછા આવે, કવિ હૃદય કેવડાવાવાળા, અને ત્યારે મારી સંસદ આ ચાઇના તમારી આખી જગ્યા ગળી ગઈ છે, ત્યાંથી કેમ તમે ત્યાં આંખ લાલ નથી કરતા? ત્યાં તો ઈલુ ઈલુ કરવા જાઓ છો, આવો આમ હાથ ધોડી. 30 સેકન્ડ કે અમે જીએ જે પાકિસ્તાનના ટુકડા કરી. બિલકુલ 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 વિરમભાઈ 30 સેકન્ડ છે, કેવી રીતે સીટો આવશે તમારા સિયાળોની જેમ? વિરમભાઈ બિરયાની ખાવા નથી, કેવી રીતે ભાજપની સરકાર બનશે? પ્રજાને નતમસ્તક વંદન કરીને હંમેશા સેવા કરતી ભારતીય જનતા પાર્ટી. પણ એક તો બતાવો સેવાનો મુદ્દો, એક તો બતાવો તમે લખીને આપી દીધું, ચૂંટણી કમિશનરને લખીને આપી દીધું, વિરમભાઈ તમે લખ્યું નથી, વિશ્વાસે આ તમે જે દાવા કરી રહ્યા છો વિરમભાઈ, આ વખતે એમને લખીને આપ્યું, તમે લખી નથી આપ્યું. બિલકુલ ઉર્વેશભાઈ, વિરમભાઈ જોડાયા, બંનેનો આભાર. ત્રીજો પક્ષ આવે છે બહારથી અને લોકો કહી રહ્યા છે, હું નથી કહેતો, એ ભૂવા જેવું કામ કરે છે, પણ ગુજરાતની જનતા 8 તારીખે નક્કી કરશે કે ગુજરાતમાં કોની સરકાર બને છે. કાલે ફરી મળી 5:30 કલાકે, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.